નમસ્કાર, નવાનગર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કર્ણાટક પ્રશ્ને યોજાયો પૂતળા દહન કાર્યક્રમ. બેંક કર્મચારીઓ દ્વારા પગાર વધારા સામે જામનગરમાં યોજાયો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ. મહાપાલિકા ફૂડ શાખા દ્વારા નગરની નામાંકિત હોટલો પર હાથ ધરાઈ ચેકિંગ કાર્યવાહી. જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત રણજીત સાગર ડેમમાં ચાલી રહેલ કામગીરી. મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલ પ્રી મોન્સૂન કામગીરી. કિડ્સ ફન ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન. હવે જોઈએ સમાચારો વિગતવાર. કર્ણાટક વિધાનસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ન હોવા છતાં રાજ્યપાલ દ્વારા સરકાર રચવા આમંત્રણ ન અપાતા જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેટી પટેલ, શહેર પ્રમુખ ગિરીશ અમેથિયા, ભીખુભાઈ વારોતરિયા, એમ કે બ્લોચ, અલ્તાફ ખફી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જામનગર શહેર તેમજ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જામનગર લાલ બંગલા સર્કલની અંદર જે બંધારણ વિરુદ્ધ કર્ણાટકની અંદર ભાજપની બહુમતી ન હોવા છતાં ભાજપના જ ગવર્નર હોય ને એમના જ માણસ હોય એટલા માટે એમને ત્યાં આમંત્રણ આપી ને આ બંધારણની વિરુદ્ધનું એમને કામ કરેલું છે. જે સરકાર બનાવવાનું આમંત્રણ એમને આપેલું છે એ ગેરબંધારણ છે. આ બંધારણ વિરુદ્ધનું કામ કોંગ્રેસ પાર્ટી ચલાવી લેશે નહીં. રાજ્યના 10 લાખ બેંક કર્મચારીઓને પગાર વધારા તથા અન્ય માંગણીઓના સંદર્ભમાં નગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બેંક કર્મચારીઓ દ્વારા સજુબા સ્કૂલ પાસે આવેલ યુકો બેંક નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આઈબીએ અને અમારું યુએફબીયુએ 15 વાર મિટિંગ કરી અને અમારા યુનિયને 15-15 વાર પૂછ્યું કે ભાઈ તમે અમને પગાર વધારો કેટલો આપવા માગો છો. એ તો કયો કે છાસ લેવીને દોણી સંતાડવી, પગાર વધારો કોઈ દી બોલ્યા જ નહીં. અને છેલ્લે બોલ્યા કે ભાઈ અમે તો તમને 2% વધારો આપવા માગીએ છીએ. એટલે અમારા યુનિયન ભૈયા 2% એટલે શું, તમે સબસિડી માનીને પગાર વધારો આપો છો, અમારો શું વાંક છે? તો કે બેંકો નબળી પડી ગઈ છે. મહાપાલિકા ફૂડ શાખા દ્વારા આજે નગરની નામાંકિત હોટલોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ કાર્યવાહી દરમિયાન અમુક હોટલોમાંથી વાસી બ્રેડ તથા અન્ય ખાદ્ય સામગ્રી મળી આવી હતી. આ કાર્યવાહી ફૂડ ઇન્સ્પેક્ટર એનપી જાસોલિયા, પીએસ ઓડેદરા અને દશરથ પરમાર સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહેલ છે.
આ અંતર્ગત આજે સાત રસ્તાથી ગુરુદ્વારા સુધીના માર્ગ પર આવેલ કેનાલમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. પ્રી મોન્સૂનમાં લગભગ 10 જુદા જુદા ભાગ કરીને 36 કિલોમીટર જેટલી આપણી જે કેનાલ છે એને સફાઈની અત્યારે ઝુંબેશ ચાલુ છે અને એમાં લગભગ અત્યારે 15-20% જેટલું કામગીરી પૂર્ણ થઈ જાય છે અને આપણે બિફોર 15 જૂન આપણે આ કામગીરી પૂર્ણ કરીશું. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં આપણે ખાસ કરીને જે પાણી ભરાય છે કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે લો લાઇંગ એરિયા છે એવા વિસ્તારમાં આપણે એવું વિચાર્યું છે કે આ વખતે બોર કરવા એટલે લગભગ 400-500 ફૂટના બોરની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે અને 10 ફૂટ જેટલી કુંડી હશે કે જેમાં આપણે બોલ્ડર્સ નાખી અને એ પરફોરેટેડ કુંડી બનશે કે જેમાં પાણી સીધે સીધું ઉતરે અને પછી બોરમાં ઉતરી જાય એવું આયોજન કર્યું છે. આ બોરના આયોજનમાં આપણે લોકભાગીદારીનો મળી છે, ખાસ કરીને બે બેંક, કોકો બેંક અને નવાનગર બેંક, બંનેનો આપણને સહકાર મળ્યો છે અને આપણી જે આનંદાબાવા ટ્રસ્ટ છે એમના દ્વારા આ જે જલ અભિયાન સમિતિ છે એના દ્વારા આ કામગીરી અત્યારે ચાલી રહી છે. આમ એકંદરે જોઈએ તો જામનગર શહેરમાં પ્રી મોન્સૂન અને જળ સંચય અભિયાનનું સંયુક્ત રીતે અત્યારે કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ ઉપરાંત પ્રી મોન્સૂનની કામગીરી જો જોઈએ તો એમાં 36 કિલોમીટરના આપણી કેનાલ છે, જુદી જુદી ડ્રેન, સ્ટ્રોમ વોટર ડ્રેન છે જે વર્ષ દરમિયાન આપણે એને ખૂબ જ કચરો લોકો નાખતા હોય છે અને આપણે એને અત્યારે સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે. આના કારણે આપણા શહેરમાં બિનજરૂરી જે વોટર લોક થાય છે એ અટકાવી શકીશું અને લોકોની જે મુશ્કેલી છે એનો આપણે હાડમારી ઓછી કરી શકીશું. પ્રી મોન્સૂનની જે કામગીરી છે એનો અંદાજિત ખર્ચ લગભગ 50 લાખ રૂપિયા જેટલો છે. હવે પછીના સમાચાર થોડી ક્ષણોના વિરામ બાદ. મહેનત આટલી કરીએ તો પણ એનું ફળ કઈ મળતું નથી, વાત ખરી જો સમજો તો સારા બીજ ને પસંદ કરો. કપાસના જીંડવા વધારે ઉતારો જોઈએ તો છાપ વાળું ભક્તિ બીજ ને લઈ જાઓ. દૂજી વીડ વાળાનું ભક્તિ કપાસ બી. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે.
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં તળાવો ઊંડા ઉતારવા, હયાત ચેકડેમોનું ડિસ્ટલિંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓમાં થતું પ્રદૂષણ અટકાવવાની કામગીરી તેમજ નદીઓના કાંઠા પર વૃક્ષારોપણ તથા પીવાના પાણીનો બગાડ રોકવા જનજાગૃતિ કામગીરી ચાલી રહેલ છે. આ અંતર્ગત રણજીત સાગર ડેમમાંથી 5 જેટલા જેસીબી દ્વારા માટી કાઢવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રી મોન્સૂનની સાથે સાથે અમારે જળસંચય અભિયાન જે ગુજરાત સરકાર હમણાં સ્ટાર્ટ કર્યું છે એમાં પણ આપણે જામનગર જિલ્લો અને ખાસ કરીને શહેરમાં આ કામગીરી ચાલુ છે. આમાં જોઈએ તો અત્યારે રણજીત સાગર ડેમમાં કે જ્યાં પાણી ઉતરી ગયું છે ત્યાં લગભગ 5 જેસીબી જેટલા અત્યારે કામ કરી રહ્યા છે અને ખેડૂતો સ્વૈચ્છિક રીતે પોતાની જે ફળદ્રુપ માટી છે એ લઈ જઈ રહ્યા છે. આ ઉપરાંત નદી કાંઠે લગભગ 1000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે. જળસંચય નીચે આપણે ખાસ કરીને 10 જેટલા બોર બનાવવાના છે, એમાં 15 લાખના ખર્ચા કામગીરી થનાર છે અને એ અત્યારે લગભગ 5 જેટલા બોર તો અત્યારે પૂર્ણ થઈ ગયા છે અને એમાં મોટા પાયે આપણે જળસંચય થશે ભૂગર્ભ જમીનમાં અને જેના કારણે આપણે આપણા જે તળ છે એ ઊંચા આવશે. નગરની કિડ્સ ફન ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સનશાઇન સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સનશાઇન સ્કૂલના વિમલભાઈ કગથરા, કિડ્સ ફન ક્લબના મૌસમીબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ કાવ્યા પારકર છે. આ કિડ્સ ફન ક્લબ બહુ જ સારું ફન ક્લબ છે. આ પહેલા દિવસે 4 ડેઝનું વર્કશોપ રાખ્યું છે અને પહેલા દિવસે એમને બહુ જ ખૂબ સારી ગેમ્સ રમાડી, બહુ જ મજા આવી. આ હું અત્યારનો 3rd દિવસ છે. આજે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, આજે મસ્ત આર્ટ એન્ડ ક્રાફ્ટ છે. માય સેલ્ફ મોસમી કનખરા. અમે જામનગરમાં નવી બાળકોની 5 થી 15 વર્ષના બાળકો માટે એક નવી ક્લબ શરૂ કરી છે જેમાં બાળકોના ડેવલપમેન્ટ, સોશિયલી એક્ટિવિટી અને તેમજ એને રમત ગમત એન્જોયમેન્ટ માટેની પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં 4 દિવસનો અમે એક વન્ડરફુલ વર્કશોપ નામની એક્ટિવિટી કરી છે જેમાં બાળકોએ પહેલા દિવસે ઝુમ્બા, બીજા દિવસે સેલ્ફ ડિફેન્સ અને આ 3rd દિવસે અમારે આર્ટ એન્ડ ક્રાફ્ટનો સેમિનાર ચાલે છે. આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ થયા. નમસ્કાર.